गुरुत्वाकर्षण भाग 5 धक्को अने दबाण। अगाउना वीडियो मा आपने द्रव्यमान तथा वजन विषे जाण्यु। आ वीडियो मा आपने धक्को तथा दबाण विषे जाणीशुं। मानी लो के तमे कोई रण मा उभा छो अने तमारा पग रेती मा अंदर घुसी जाय छे अने हवे रेती पर सूई जाओ। तमे जोशो के तमारू शरीर एटलू अंदर नथी जतू। बन्ने परिस्थितियों मा रेती पर लागतू बळ आपणा शरीर ना भार बराबर छे। आपणे जोयू छे के भार ए बळ छे जे लंबरूप नीचेनी तरफ कार्य करे छे। તેથી અહીં બળ રેતી પર લંબ રૂપે કાર્ય કરે છે। કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે કાર્ય કરવા વાળો આ બળ ધક્કો કહેવાય છે। બળની જેમ જ ધક્કાનો SI એકમ ન્યૂટન છે। પરંતુ તમે જ્યારે રેતી પર ઊભા હતા તો કેમ અંદર ઉતરવા લાગ્યા અને સૂઈ ગયા તો કેમ નહીં? આને સારી રીતે સમજવા માટે બીજું ઉદાહરણ જોઈએ છીએ। શું તમે ક્યારેય ડ્રોઈંગ પિનોની મદદથી કોઈ ચાર્ટને બુલેટિન બોર્ડ પર લગાવ્યો છે? તમારે ડ્રોઈંગ પિનની ઉપરની સપાટી પર બળ લગાડવું પડશે। ડ્રોઈંગ પિન પર આ બળ બોર્ડને સપાટીને લંબરૂપ કાર્ય કરે છે। પિનની ટોચ દ્વારા આ બળ અપેક્ષા પ્રમાણે ઓછા ક્ષેત્રફળ પર લાગે છે। હવે સમજીએ છીએ કે ધક્કાનો સિદ્ધાંત દબાણ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે। આપણે ફરીથી રણના ઉદાહરણ પર જઈએ। જ્યારે તમે રેતી પર ઊભા હતા અને સૂતા હતા, જ્યારે તમે રેતી પર ઊભા રહો છો ત્યારે બળ તમારા પગના ક્ષેત્રફળની બરાબર ક્ષેત્રફળ પર કાર્ય કરે છે અને જ્યારે તમે રેતી પર સૂતેલા છો ત્યારે બળ તમારા શરીરના ક્ષેત્રફળના બરાબર ક્ષેત્રફળ પર કાર્ય કરે છે। બીજી અવસ્થામાં સંપર્કમાં આવવા વાળું ક્ષેત્રફળ વધારે છે, જેથી અલગ અલગ ક્ષેત્રફળ પર સરખા મૂલ્યવાળા બળની અસર અલગ અલગ થાય છે। બંને અવસ્થાઓમાં ધક્કો સમાન છે, પરંતુ તેની અસર જુદી જુદી છે। આ રીતે આપણે આ નિષ્કર્ષ કાઢી શકીએ કે ધક્કાની અસર ક્ષેત્રફળ પર આધાર રાખે છે જેના પર તે કાર્ય કરે છે। ધક્કાની અસર ત્યારે વધારે હોય છે જ્યારે તે ક્ષેત્રફળ ઓછું હોય છે જેના પર કાર્ય કરે છે। પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહે છે। દબાણ બરાબર ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ। અગાઉના સમીકરણમાં ધક્કો તથા ક્ષેત્રફળનો એકમ મૂકવાથી દબાણનો SI એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર મળે છે। વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલના સન્માનમાં દબાણના SI એકમને પાસ્કલ કહે છે, તેને PA દર્શાવવામાં આવે છે। હવે સમજીએ કે દબાણ પ્રવાહી પદાર્થો પર કેવી રીતે કાર્ય કરે છે। નક્કરની જેમ પ્રવાહીમાં પણ વજન હોય છે। તે જે પણ વાસણમાં રાખવામાં આવે છે તેના આધાર તથા દિવાલ પર દબાણ લગાવે છે। હવે જોઈએ કે આ આપણા આગળના વિષય ઉત્પ્લાવકતાથી કેવી રીતે સંબંધિત છે। લોખંડ અને સ્ટીલથી બનેલું મોટું જહાજ પાણી પર કેમ તરે છે, જ્યારે કે એક નાની સોય પણ પાણીમાં ડૂબી જાય છે? હવે આ બંને ઘટનાઓમાં ઉત્પ્લાવકતાની ભૂમિકા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। એક બંધ ઢાંકણાવાળા પ્લાસ્ટિકની બોટલને પાણીથી ભરેલી ડોલમાં ડૂબાડવાનો પ્રયત્ન કરો। તમે જોશો કે બોટલ પાણીની સપાટી પર તરવા લાગશે।
બોટલ ને પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કરો અને તમને એક ઉપરની તરફ લાગતા બળનો અનુભવ થશે। બોટલ ને ડોલના તળિયા સુધી લઈ જાઓ અને તેને છોડી દો। તમે જોશો કે બોટલ ફરીથી ઉછળીને ઉપર આવે છે અને પાણી પર તરવા લાગે છે। શું ગુરુત્વાકર્ષણ બળ બોટલ પર કાર્ય નથી કરતું? આ ઉછળીને પાણીની સપાટી પર કેમ આવી જાય છે? બોટલ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે અને પાણી ઉપરની તરફ એક બળ લગાવે છે, જેના પરિણામે બોટલ પાણીની સપાટી પર તરે છે। એટલા માટે આપણે એક નિષ્કર્ષ શોધી શકીએ કે બોટલ પર લાગવા વાળું પાણીનું બળ ગુરુત્વાકર્ષણ બળથી વધારે છે। આપણે શીખી ગયા છીએ કે કોઈ વસ્તુનું વજન તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોય છે। આ રીતે આપણે કહી શકીએ છીએ કે બોટલ પર પાણીથી લાગતું ઉપરની તરફ બળ તેના વજન કરતા વધુ હોય છે। ઉપરની તરફ લાગતું આ બળ ઉત્પ્લાવકતા બળ એટલે કે ઉત્પ્લાવક કહેવાય છે અને આ ગુણને ઉત્પ્લાવકતા કહે છે। હવે આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે કોઈ વસ્તુ પાણીમાં રાખવાથી કેમ ડૂબે છે કે તરે છે। એક પાણીથી ભરેલો ગ્લાસ લો। હવે પાણીની સપાટી પર સરખા દ્રવ્યમાન ધરાવતો બુચનો ટુકડો અને ખીલી લો। તમે જોશો કે ખીલી ડૂબી જાય છે, પરંતુ બુચનો ટુકડો પાણી પર તરે છે। આવું બંને વસ્તુઓની ઘનતા જુદી જુદી હોવાને કારણે હોય છે। ઘનતાને વસ્તુના એકમ કદ દીઠ દળથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે। એનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે। બુચનો ટુકડો તરે છે કારણ કે તેની ઘનતા પાણીની ઘનતાથી ઓછી છે, જેનો મતલબ બુચ પર લાગતું ઉત્પ્લાવક બળ બુચના વજનથી વધારે છે। જ્યારે ખીલી ડૂબી જાય છે કારણ કે તેની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે છે, જેનો મતલબ ખીલી પર લાગતું ઉત્પ્લાવક બળ ખીલીના વજનથી ઓછું છે। શું તમે ક્યારેય મૃત સાગર વિશે જાણ્યું છે? આ તળાવના પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેના પાણીની ઘનતા એટલી વધારે હોય છે કે માણસ પણ તરી શકે છે। પરંતુ તેમણે ધ્યાન રાખવું જોઈએ કે પાણી તેમના મોઢામાં ન જાય। કોઈ વસ્તુના ડૂબવામાં અને તરવામાં ઘનતાની શું ભૂમિકા છે? આ સમજવા માટે આપણે એક સાદો પ્રયોગ કરીએ। પાણીથી ભરેલા બે ગ્લાસ લો। પહેલા ગ્લાસમાં એક દ્રાક્ષ નાખો અને બીજા ગ્લાસમાં પહેલા થોડું મીઠું ઓગાળી અને પછી એક દ્રાક્ષ નાખો। તમે જોશો કે પહેલા ગ્લાસમાં દ્રાક્ષ ડૂબી જાય છે, જ્યારે બીજા ગ્લાસમાં દ્રાક્ષ તરવા લાગે છે। પહેલા ગ્લાસમાં પાણીની ઘનતા દ્રાક્ષની ઘનતા કરતા ઓછી છે, જેથી તે ડૂબી જાય છે, પરંતુ બીજા ગ્લાસમાં પાણી અને મીઠાના દ્રાવણની ઘનતા દ્રાક્ષની ઘનતા કરતા વધુ છે, તેથી દ્રાક્ષ તરવા લાગે છે। હવે કોઈ વસ્તુના વજનમાં શું પરિવર્તન આવે છે જ્યારે તેને કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે? આ જોવા માટે આપણે એક પ્રયોગ કરીએ। એક પથ્થરનો ટુકડો લો અને તેને દોરીની મદદથી સ્પ્રિંગ કાંટા સાથે બાંધી દો અને સ્પ્રિંગ કાંટાનું અવલોકન કરો। હવે તેને પાણીના ગ્લાસમાં ડૂબાડો। હવે સ્પ્રિંગ કાંટાનું અવલોકન નોંધો। તમે જોશો કે અવલોકનમાં થોડી ઘટ આવી છે,
જેનો મતલબ પથ્થરના વજનમાં ઘટાડો આવ્યો છે। એવું એટલા માટે કેમ કે પથ્થર પર ઉપરની તરફ એક બળ કાર્ય કરે છે। આપણે જાણીએ છીએ કે ઉપરની તરફ લાગતું આ બળ ઉત્પ્લાવક બળ છે, પરંતુ કોઈ વસ્તુ પર લાગતું ઉત્પ્લાવક બળનું મૂલ્ય શું છે? ગ્રીક વૈજ્ઞાનિક આર્કિમિડીઝે આ પ્રશ્નનો જવાબ શોધ્યો હતો। આર્કિમિડીઝને જવાબ ત્યારે મળ્યો જ્યારે તેમણે જોયું કે નાહવાના ટબમાં ઘૂસ્યા પછી ટબનું પાણી બહાર વહેવા લાગે છે। આર્કિમિડીઝ રસ્તાઓ ઉપર યુરેકા યુરેકા બૂમો પાડતો દોડવા લાગ્યો, જેનો મતલબ હતો મેં શોધી કાઢ્યું। આર્કિમિડીઝનો સિદ્ધાંત એટલે કે આર્કિમિડીઝ પ્રિન્સિપલ બતાવે છે કે જ્યારે કોઈ વસ્તુને આંશિક અથવા સંપૂર્ણપણે પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે આ વસ્તુ પર ઉપરની તરફ એક બળ કાર્ય કરે છે, જે વસ્તુ દ્વારા ખસેડાયેલા પ્રવાહીના ભાર બરાબર હોય છે। આર્કિમિડીઝનો સિદ્ધાંત ઘણી વસ્તુઓ પર લાગુ પડે છે, જેમ કે સબમરીન અથવા તેની રચનામાં, તેમજ ડિઝાઇન બનાવવા માટે, દૂધની શુદ્ધતા માપવા માટે, લેક્ટોમીટરમાં તથા દ્રવ્યોની ઘનતા માપવા માટેના હાઇડ્રોમીટરમાં। એક વસ્તુ પાણીમાં ડૂબી જશે અથવા તો તરશે તે તેની અને પાણીની ઘનતાની તુલના કરવાથી આપણે શોધી શકીએ છીએ। કોઈ વસ્તુની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર આ વસ્તુની સાપેક્ષ ઘનતા કહેવાય છે। સાપેક્ષ ઘનતાનો કોઈ એકમ હોતો નથી, કારણ કે તે સરખી રાશિઓનો ગુણોત્તર હોય છે। આ વિડીયોમાં આપણે ધક્કો અને દબાણ વિશે જાણ્યું।